નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 14 ઓગસ્ટ 2024. જોઈએ આજના સમાચાર. સોફ્ટ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ શોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 તથા બપોરે 1:30 પ્રસાર. અન્યના બેંક ખાતાનો ઉપયોગ કરી ઠગ 5 ટોળકીએ 23 ખાતામાં 12 કરોડના વ્યવહાર કર્યા. 2 શખ્સ પકડાયા. ગાંધીધામ શહેરના સુંદરપુરી વિસ્તારમાં રહેનારા યુવાનના નામે 2 બેંક ખાતા ખોલાવી તેમાં અનઅધિકૃત રીતે રૂપિયા 90 લાખના પ્રકરણમાં ઠગબાજ ટોળકીના 2 શખ્સ ઝડપાયા હતા. આ ટોળકીએ આવી રીતે રાજ્યભરના 18 લોકોના નામે 23 ખાતા ખોલાવી તેમાં રૂપિયા 12,24,27,107નું ટ્રાન્ઝેક્શન કર્યું હોવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું હતું. આ શખ્સોએ ગાંધીધામના 18, મોડાસા અને અમદાવાદના 5 લોકોને આવી રીતે વિશ્વાસમાં લઈ તેમના નવા ખાતા ખોલાવી પાસબુક, એટીએમ કીટ વગેરે પોતાની પાસે રાખી આ 23 ખાતામાં કુલ જુદી જુદી તારીખે કુલ રૂપિયા 12,24,27,107નું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું. સમગ્ર બાબતે એસપી પૂર્વ કચ્છે જણાવ્યું કે પૂર્વ કચ્છ પોલીસના સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2), 318(4) આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ જે ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં ફરિયાદીએ જે પોતાની વિગત જણાવેલ છે એ પ્રમાણે અમુક લોકો જે હતા એ અમુક લોકો સામાન્ય નાગરિકોને લલચાવી અને બેલાવી ફુસલાવીને એ લોકોની અમુક ડિટેલ્સ લઈને, આઈડેન્ટિટી ડિટેલ્સ લઈને એમના અકાઉન્ટ્સ ખોલાવેલ વિવિધ બેન્કોમાં, અને અકાઉન્ટ્સ ખોલાવ્યા પછી એ ખાતાઓમાં જે છે સસ્પિશિયસ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન થયેલા છે, આર્થિક વ્યવહારો થયેલા છે, અને આખી વિગત જણાવીને પૂર્વ કચ્છના સાયબર ક્રાઇમ સેલના પીઆઈ વી કે ગઢવી અને એમની ટીમ દ્વારા આ એક આખી જે રેકેટ હતી એમને ડિટેક્ટ કરવામાં આવેલી છે, જેમાં અત્યાર સુધીમાં 2 લોકોની ધરપકડ કરવામાં આવેલી, જે 2 લોકોના નામ છે નરેન્દ્ર ઉર્ફે હિતેશ કિશનલાલ રાજપૂત અને સેકન્ડ છે પ્રમોદ કુમાર ઉર્ફે આશીષ મહેન્દ્રકુમાર જાંગીર, એ અમદાવાદનો રહેવાસી છે. એ બંને લોકો પાસેથી જે વિગત અત્યાર સુધીમાં ધ્યાને આવેલી છે એમાં આશરે 22 જેટલા વિવિધ બેંક અકાઉન્ટ જે છે એ લોકોની પાસેથી ડિટેલ મેળવી છે, અને એમાં બેંક ઓફ મહારાષ્ટ્ર, બેંક ઓફ કર્ણાટક ને એચડીએફસી તથા વિવિધ બેંકોના અકાઉન્ટ છે, જેમાં અત્યાર સુધીમાં લગભગ 12 થી 12.5 કરોડ જેટલા ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન, આર્થિક વ્યવહારો એ ખાતાઓમાં થયેલા છે, જેની જે સમય મર્યાદા છે એ લગભગ છેલ્લે 3-4 મહિનાઓમાં એ બધા વ્યવહારો થયેલા છે. આમાં ખાસ વિગત એવી છે કે જ્યારે પણ આમાં ખાતાઓમાં વ્યવહાર થયેલા છે તાત્કાલિક જે છે કોઈ પણ પૈસા જ્યારે એમને જમા થતા હોય તો તાત્કાલિક ઉપડી પણ જતા હતા, જેના લીધે પોલીસ દ્વારા ગંભીરતાને લઈને અને ઓવરઓલ ઇન્સિડેન્ટમાં બનાવ ગુનો દાખલ કરવામાં આવેલો છે. 2 લોકોની પણ ધરપકડ પણ કરવામાં આવેલી છે અને આવતીકાલે નામદાર કોર્ટમાં એમની રિમાન્ડ પણ મેળવવાની તજવીજ કરવામાં આવશે. આ આખા જે બનાવ બનેલો છે જેમાં બહુ મોટા આર્થિક વ્યવહારો થયેલા છે, એના સાથે સાથે પોલીસ દ્વારા જીએસટી વિભાગ અને ઇન્કમટેક્સ વિભાગની પણ મદદ લેવામાં આવશે, કારણ કે જે આર્થિક વ્યવહારો થયેલા છે એ વ્યવહારોનું પર્પઝ અને એની સાથે સાથે એ અલ્ટિમેટ એમનું એન્ડ ક્યાં સુધી થતું હતું અને કેટલા ટાઈમથી ચાલતું હતું એ બધી વિગતો મેળવવા માટે જીએસટી અને ઇન્કમટેક્સ વિભાગની મદદ જે છે પોલીસ દ્વારા લેવામાં આવશે. આ આખા રેકેટમાં બીજા પણ જે લોકો સંડોવાયેલા છે, જેમાં 2 લોકોના બીજાના પણ જે છે નામ ખુલ્યા છે, જેમાં 2 લોકોના નામ છે, એક છે મહિલા જે હસ્મિતાબેન મનોજભાઈ ઠક્કર અને સેકન્ડ છે રાજ દીપકભાઈ ધનવાણી, એ બંને લોકો અત્યારે વોન્ટેડ છે. એ લોકોની પણ જે છે પોલીસ દ્વારા ધરપકડ કરવાની તજવીજ ચાલુ છે. કોઈ પણ સાયબરના બનાવો બનતા હોય એટલે પોલીસ દ્વારા ખાસ એમાં તકેદારી રાખીને એમને ગંભીરતા લઈને આમાં કાર્યવાહી કરવામાં આવતી હોય છે, અને એ જ અનુસંધાને આ બનાવમાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી છે. આવી કોઈ ટોળકીના બીજા કોઈ લોકો ભોગ બનેલા હોય અને ફરિયાદ કરવા માંગતા હોય પોલીસ દ્વારા અપીલ છે નિશ્ચિતપણે આવે અને પોતાની કોઈ ફરિયાદ હોય તો એ 2 જીજક પોલીસને જણાવે એટલે એમાં આગળમાં કાર્યવાહી કરવામાં આવશે. ધ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ 78મા સ્વાતંત્ર્ય દિન પ્રસંગે હાર્દિક શુભકામનાઓ. મહેશ પૂછ,
પ્રમુખ, દીપક પારેખ ઉપપ્રમુખ, મહેશ સિદ્ધાણી માનદ મંત્રી, જતીન અગ્રવાલ માનદ સહમંત્રી, નરેન્દ્ર રામાણી ખજાનચી. આઝાદી અમર રહો, આઝાદી કા અમૃત મહોત્સવ, વ્યાપાર કા સશક્તિકરણ, વિકાસ કો ગતિ, અભિનવતા કે લીએ સહયોગ, ભારત કે હમારે સબ નાગરિકો કો આઝાદી કી ઢેર સારી શુભકામનાએ. દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા. એક મજબૂત આત્મનિર્ભર ભારતની દિશામાં ચાલો. એક એવા રાષ્ટ્રનું નિર્માણ કરીએ જે સમગ્ર વિશ્વને પ્રેરણારૂપ બને. એક એવું રાષ્ટ્ર જ્યાં સપનાઓ ઉડાન ભરે, નવીનતા ખીલે અને પ્રત્યેક નાગરિક વિકાસ યાત્રામાં ફાળો આપે. એક એવું રાષ્ટ્ર જેનો ખૂણે ખૂણો સમૃદ્ધ હોય અને સંપની સાંકળ સૌને બાંધી રાખે. આ સ્વતંત્રતા દિવસે વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લઈએ. શુભકામનાઓ સ્વતંત્રતા દિવસની, અદાણી ગ્રુપ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.